खेडूत नेता पर पोलिस अत्याचार मामले टंकारा कांग्रेस द्वारा आवेदन। नमस्कार, मोरबी अपडेट नी अंदर आप सौનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા। રાજકોટ ખાતે 20 મે ના રોજ કલેક્ટરને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા પીએમ ફંડમાં કપાસ આપવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના પર જુદી જુદી કલમો પણ લગાડવામાં આવી હતી। પણ એવો પાલભાઈએ શું ગુનો કર્યો હતો કેનું અપહરણ કરી પોલીસ અધિકારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો। આ કક્ષાનું કૃત્ય કરનાર અધિકારીઓને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને પાલભાઈ આંબલિયાને ન્યાય આપવામાં આવે એને અનુસંધાને ટંકારા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન દેવા માટે મામલા ઓફિસે આવેલા છે આગેવાનો સાથે। 22 તારીખે જ્યારે કિસાન સંઘના પ્રમુખ શ્રી અમારા આંબલિયા સાહેબ ઉપર જે પોલીસે દમન કરેલો છે એ વિશે અમે આવેદન દેવા માટે આવ્યા છે। જો ખેડૂતનો નેતા છે, ખેડૂત માટે લડે છે અને આવું જો દમન કરતા હોય તો આ ચલાવી લેવામાં ન આવે। અત્યારે ખેતીની વાત આપણે કરી તો ખેતીના દવાના બિયારણ મોંઘા, દવા મોંઘી, સિંચાઈ મોંઘું, વીજળી મોંઘું, આ સરકાર ખરેખર ખેડૂત વિરોધી છે। આને વાચા આપવા માટે અમારા આંબલિયા સાહેબ રાજકોટ કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે આવેલા, ત્યારે પોલીસે આના ઉપર દમન કરેલો। આને અમે હરહર અન્યાય ગણી છીએ, એટલે આવું બીજી વાર ન થાય એના માટે અમે આવેદન દેવા માટે આવ્યા છે અને અમારી સાથે કોંગ્રેસના તમામ આગેવાનો પણ સાથે છે। રિપોર્ટર જયેશ ભટાસણા, ટંકારા। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।